हेलो स्टूडेंट्स, आज हम देखेंगे स्टैंडर्ड 9th का सेकंड चैप्टर परोपकारी मनुष्यों। किसने लिखा है? विद्या बहन नीलकंठ। उनका जन्म कब हुआ था? 1 जून 1876 को। मृत्यु कब हुई? अवसान 7 दिसंबर 1958 को। विद्या गौरी रमन भाई नीलकंठ नो जन्म अहमदाबाद में थयो हतो। તેઓએ બીએ સુધીનું શિક્ષણ ગુજરાત કોલેજ અમદાવાદમાંથી પ્રાપ્ત કર્યું હતું। ફોરમ, ગૃહદીપિકા, નારીકુંજ, જ્ઞાનસુધા તેમના લેખ સંગ્રહો છે। પ્રોફેસર ધોંડો કેશવ કરવે ચરિત્ર તેમણે લખેલું છે। હાસ્ય મંદિરમાં તેમના હાસ્ય લેખો છે। સુધા હસીની, હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન એ તેમના અનુવાદના પુસ્તકો છે। વિદ્યા ગૌરી રમણભાઈ નીલકંઠ ये जो हमारे चैप्टर की लेखिका है, उनका जन्म कब हुआ था? 1 जून 1876 को। और मृत्यु कब हुई थी? 7 दिसंबर 1958 को। उनका जन्म अहमदाबाद में हुआ था। बीए तक उन्होंने अहमदाबाद की जो गुजरात कॉलेज है वहाँ पे अध्ययन किया। फोरम, गृहदीपिका, नारीकुंज, ज्ञानसुधा ये उन्होंने लिखे हुए लेख संग्रह है। प्रोफेसर धोंडो केशव कर्वे ये चरित्र लेख है। चरित्र लेख मीन्स कि किसी के बारे में जो चरित्र होता है उनका पूरा वो लिखना। वो हास्य मंदिर, हास्य मंदिर वो जो है वो एक बुक है, हास्य लेख है। हास्य लेख मतलब कि उसमें आप वो पढ़ोगे तो आपको कुछ अच्छे से हंसने के लिए मिलेगा, कुछ अच्छा सा मिलेगा। जैसे पोएम होती है, फिर आत्मकथा होती है, वैसे ही हास्य लेख है। सुधा हसीनी, हिंदुस्तान में स्त्रियों सामाजिक स्थान એ તેમના અનુવાદના પુસ્તકો છે। મતલબ કે એ જો દો બુક્સ હે વો કોઈ ઓર લેંગ્વેજમાં હોગી ઓર ઉન્હોને ઇસકો ટ્રાન્સલેટ કી હોગી। આ હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈને વણમાગી સલાહ આપનાર લોકોને કારણે સર્જાતી તકલીફોનું નર્મ મર્મ ગદ્યમાં નિરૂપણ છે। દર્દીનું અને દરદનું જે થવું હોય તે થાય, પણ પોતે બતાવેલો ઉપાય જ ઉત્તમ છે અને તે કરવાથી રોગ તરત જ ભાગી જશે એવો દાવો અનેક ઓળખીતા પણ ઓળખીતા લોકો કરતા જ હોય છે। આવા લોકોની સલાહને અનુસરતા સર્જાતી વરવી સ્થિતિનું હાસ્યપૂર્ણ નિરૂપણ આ નિબંધના કેન્દ્રમાં છે। આંજણીના નિવારણ માટે અપાયેલી અનેક સલાહોનું રસપ્રદ નિરૂપણ અહીં છે। આ હાસ્ય નિબંધ દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિનો પરિચય મળે છે। એ જો હે चैप्टर आपको उसमें क्या है कि कोई एक इंसान है, उसे आंजनी आइस के पास जो छोटी सी फोली होती है वो हुई है। और सभी लोग अपने अपने तरीके से कुछ नए नए आइडियाज़ देते हैं और बोलते हैं कि जो मैंने बोला वो आप आइडिया एक बार आजमाओ, आपको अच्छा ही हो जाएगा। लेकिन कोई ऐसा नहीं देखता कि पेशेंट जो उसको पेन होता है वो कोई नहीं देखता, बस उसने जो खुद ने बताया वही राइट है और वो आप यूज़ करोगे वो आइडिया तो आप तुरंत ही अच्छा हो जाओगे। ऐसे फिर वो प्रॉमिस भी करते कि हाँ आप अच्छा हो ही जाओगे, लेकिन फिर आइडिया लगाओ और फिर अच्छा हो या ना हो वो नहीं देखते। फिर उसमें सिर्फ पहचान वाले लोग नहीं, जो नहीं पहचानते वो भी अपने अपने आइडियाज़ दे के जाते हैं। चलिए देखते हैं। मैंने एक बार आंजनी थी होती, 2-3 दिवस मैं कहीं इलाज करियो नहीं, एम जाणियो के मटी जाशे, એમાં શું ભારે દર્દ છે। પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો। તેમણે કહ્યું, એના પર કાંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે મારી પાસે આવજો, હું નસ્તરથી ફોડીશ। એક થઈ છે તેમાં કાંઈ ફિકર નહીં, ફરી થશે તો પીવાની દવા હું લખી આપીશ, બહુ પીડા થાય તો શેક કરજો। ક્યાં હુઆ કે આંજણી જો આઈસ કે પાસે જો ફોલ્યો હતી વો મુજે એક બાર હુઈ। 2-3 દિન તક મેં ઉસકા કોઈ ઇલાજ નહીં કિયા, એસા સોચા કે અચ્છી હો જાયેગી, લેકિન ફિર અચ્છી હુઈ નહીં, જ્યાદા પેન હોને લગા, પીડા પેન। ફિર સોચા કે ફેમિલી ડોક્ટર કો દિખા કે આતા હું, તો ઉનકો દિખાને કે લિયે ગયા તો ઉન્હોને ક્યાં બોલા કે ઇસકે ઉપર કુછ લગાને કી જરૂરત નહીં હૈ, યે પક જાય તો મેરે પાસ આના, મેં ઇસકો નિકાલ દૂંગા ઓર એક હુઈ હૈ ઉસમે કોઈ ટેન્શન લેને કી જરૂરત નહીં હૈ, મેં આપકો दूसरी अगर होगी तो मैं आपको मेडिसिन लिख के दूंगा, वो आप ले लेना। अगर बहुत ज़्यादा दर्द होता है, पेन होता है, तो आपको क्या करना है वो सेकना है, सेकना है। हूँ घेर आयो तेरे अमरा कुटुंब ने एक मित्र मैंने मलवा आवेला था, तेमने कहू भाई क्या जाइ आव्या आँखें शू थे,
મેં ઉત્તર દીધો આંજણી થઈ છે માટે ડાક્ટર પાસે ગયો હતો, પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં, એને કાંઈ દવા નથી, બીજી થશે તો પીવાની દવા આપીશ. આટલું સાંભળતા અમારા મિત્ર ક્રોધે ભરાઈ ગયા. હરામખોરો, ડાક્ટરોને સરકારના ગાસડા ભરીને મફતનો પગાર ખવડાવે છે, વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી, ત્યારે એના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે? અને કહે છે કે બીજી થાય ત્યારે આવજો, બીજીની વાટ જુઓ ને એ ભાઈ સાહેબને ત્યાંથી પીવાની દવા લાવો કે એમના ગજવા ભરાય, એમાં દવા પીધે શું થાય? તમે પણ ભલા માણસ છો, એક કોટીનું ખર્ચ નથી, તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે. ક્યાં હુઆ કે એ ફર્સ્ટ થા, જો જબ યે આયે ઘર પે ડોક્ટર કે પાસ જાકે તો ઇનકે એક ફ્રેન્ડ જો ફેમિલી કે ફ્રેન્ડ થે વો આયે ઓર બોલા કે કહાં પે જાકે આ રહે હો યા ઇસ પે ક્યા હુઆ, તો ઉન્હોને ક્યા બોલા કે યે જો ફોલ્લી વો હુઈ હૈ, ડોક્ટર ને બોલા હૈ કે અભી ઇસકો છેડના મત, ટચ મત કરના, વો ધીરે ધીરે અચ્છી હો જાયેગી, અગર દૂસરી હુઈ તો મેં આપકી મેડિસિન દૂંગા. તો યે ભાઈ તો બહોત હી ગુસ્સે મેં આ ગયે और बहुत सारा बोलने लगे कि इन लोगों को क्या सब मुफ्त का पगार देते हैं, मुफ्त की सैलरी देते हैं, इन्होंने जो पढ़ाई की है उसमें क्या करना है, उसे ऐसे ही जाने देना है, उसमें क्या कुछ आया ही नहीं है. और फिर बोलते हैं कि जब दूसरी हो तब तक वेट करो और फिर उनके यहाँ से मेडिसिन लाओ, इसलिए उनका पॉकेट में पैसा आएगा, उससे क्या होगा. इससे अच्छा कि मैं आपको आइडिया देता हूँ कि तूर दाल जो आती है वो आप घिसके लगा दो, એક દિનમાં અચ્છી હો જાયગી. મેં કહ્યું ડાક્ટર દવા આપવાની ના કહે છે, ને તમે શું કહો, તમે કહો છો એના ગજવા ભરાય, દવા તો બજારની લાવવાની છે. ક્યાં હુઆ કે મેને બોલા કે જો ડોક્ટર હૈ ઉન્હોને તો મેડિસિન દેને સે ના બોલા, ઓર આપ બોલ રહો કે ઉનકા પોકેટ ગજવા મીન્સ પોકેટ, ઉનકા પોકેટ ભર જાયેગા ઓર દવાઈ તો હમે બાજાર સે હી લાની હૈ. અમારા મિત્ર બોલ્યા તમે છે ભોળા છો, એ તો ગાંધી વૈદ્યનું સહિયારું, વિલાયતના દવાવાળાઓ ડાક્ટરોને પગાર આપે છે, પગાર અને અહીંના વેચનાર કમિશન આપે છે. ક્યાં હુઆ એનોને ક્યાં બોલા કે આપ બહોત હી અચ્છે ઇન્સાન હો, અચ્છે દિલ કે ગાંધી વૈદ્યનું, મતલબ કે જો ગાંવમાં જો હોતે વૈદ્ય વો ઉનકા અચ્છા થા, યે જો વિલાયત કે યે જો ફોરેન કે ડોક્ટર્સ હૈ, યે જો ક્લિનિક લગા કે બેઠે હૈ વો ડોક્ટર્સ તો ક્યાં હૈ कि मेडिसिन वाले हैं, मेडिकल वाले, वो इन लोगों को सैलरी देते हैं और ये लोग जो है वो बेचने पे कमीशन लेते हैं. मैं वधारे तकरार करी नहीं, इतना मैं पोस्टमैन टपाल लेने आवेलो तो कहे कि आ शेठ खरू कहे छे, दाल चोपड़ जो साहेब पर जरा गरम कर जो. क्या हुआ कि इससे ज़्यादा उन्होंने बोला नहीं, उन्होंने समझ लिया कि हाँ कर दी. इतने में ही पोस्टमैन आया, पोस्ट लेके, पोस्ट कार्ड लेके आया, तो उसने क्या बोला कि हाँ हाँ सर, ये सर जो बोल रहे हो ठीक बोल रहे हैं, आप दाल ही लगाना लेकिन थोड़ी सी गर्म करके. हमारा मित्र कहे अरे जो जो गर्म ना कर सो, आंजली गर्मी थी थाई माटे ठंडी दवा लगाड़जो. क्या बोला इन्होंने कि अरे नहीं नहीं गर्म मत करना, क्योंकि आंजली जो है ये फोली जो है वो कैसे होती है, गर्मी से होती है, इसलिए ठंडी दवा लगाना. मैं कहूँ बहुत सारू. क्या बोला बहुत अच्छा. नौकर पासे दाल घसावी, પહેલી તો ઠંડી ચોપડી, વળી સાંજે ફરી ઘસાવી ગરમ કરી ચોપડી. લો હુઆ કે નહીં હુઆ, દોનો કે દોનો આઈડિયા યુઝ કર લીએ કે ઉનકે ફ્રેન્ડને એસા બોલા થા કે ઠંડી લગાના થી, ઇન્હોને દોપહર કો ઠંડી લગા દી ઓર સાંજ કો ફિર સે લગવાઈ તો વો ગરમ કરકે લગા દી. બીજે દહાડે બજારમાં કંઈ લેવા હું ગયો હતો, દુકાનદાર કહે સાહેબ આપને આંજણી થઈ છે તો જવ ઘસીને કા ચોપડતા નથી, મફતની દવા છે પણ જવ ઊભો ઘસવાનું ધ્યાનમાં રાખજો. क्या बोला कि वो कुछ लेने के लिए शॉप पे गए, तो शॉपकीपर ने क्या बोला कि ये आपको क्या हुआ है आंजनी, आप एक काम करना कि इसके ऊपर जव लगा देना लेकिन वो घिसने में भी ध्यान रखना, तेने त्या कोई बीजो गृहस्थ आवेलो. ते कहे कि उभो नहीं आडो, मारो तो ते वो अनुभव छे. उसने क्या बोला शॉपकीपर ने कि वो आपको सीधा घिसना है, और इसने क्या बोला कि सीधा મત ઘીસતા. મેં ઘરે જઈ એકવાર ઊભો જવ ઘસી ને બીજી વાર આડો ઘસી ચોપડ વધાર્યું, એમાં આપણું શું જાય, જેનાથી મટવાનું હશે તેનાથી મટશે. દુકાનમાંથી નીકળ્યો એટલામાં પાડોશની ચશ્માની દુકાનના માલિકે મને દીઠો, તે મારી પાસે આવી કહે કે ભાઈ સાહેબ
મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે તે માટે એક ઝાંખા ગોગલ્સ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો, જોઈએ તો ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો, દુકાન આપની જ છે. મેં ચશ્માની જોડ વેચાતી લઈ પહેરી દીધી. ક્યાં હુઆ કે એકને બોલા કે જવું જોઈએ વો સીધા ખીચના, ઓર એકને બોલા કે આડા ખીચના. તો ઇન્હોને ક્યાં સોચા કે મેં દોનો કે દોનો આઈડિયા યુઝ કરૂંગા, અગર અચ્છી હો જાતી હૈ જિસે અચ્છી હોગી વો હો જાયેગી. જૈસે દુકાન સે બહાર નિકલે કે ઉસકે પડોશ મેં જો નેબોર થે શોપ, ઉસકે બાજુ કી શોપ જો થી વહાં કે જો ચશ્મે કે માલિક થે વો બહાર આયે ઓર ઉન્હોને બોલા કે યે જો આપકો હુઈ હૈ આંજની તો આપકો ક્યાં કરના હૈ કે એક અચ્છે સે ગોગલ્સ લો ઓર પહેનો. મેં મેરે સ્વાર્થ કે લીએ નહીં બોલતા, મેરા બિક જાય ઇસલિયે નહીં બોલતા, અગર આપકો નહીં ચાહીએ તો પહેનને કે બાદ થોડે દિન બાદ વાપિસ દે દેના, યે શોપ ભી આપકી કી હૈ. તો ઇન્હોને ક્યાં કિયા કે એક લે લીએ કે ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો, તેણે પૂછ્યું ચશ્મા કેમ ગયેલા છે છે. આંજણીની હકીકત જાણી તે કહે કે બધી વાત જવા દેવો, કેસર ગોળી ચોપડો મારા બનેવીને ભાણેજની ભાણેજને ફુવાને થઈ હતી, અમે તો એ ઈલાજ કર્યો, રામબાણ છે ઘડિયકમાં મટી જશે. ક્યાં બોલા કે ઉનકે ઘર મેં બહુત હી જૂના બહુત હી પુરાના મુનિમ, મુનિમ મતલબ કે જો અમારા પૂરા હિસાબ રખતા હૈ વો વો આયા થા. ઉસને ક્યાં પૂછા કે આપ ગોગલ્સ લગા કે ક્યું ઘૂમ રહે હો. તો ઇન્હોને પૂરા બતાયા. તો ઇન્હોને ક્યાં બોલા કે સબ કુછ જાને દો કેસર લગાઓ, મેરે બનેવી જો મેરી બહેન હૈ ઉનકે પતિ ઉનકી બહેન કે પતિ ઉનકે ભાંજે હૈ ઉનકી ભાંજી કે ફુઆ ઉનકો હુઈ થી ઓર ઉનકો હમને લગાયા તો યે તો રામબાણ જૈસી હૈ, તુરંત હી મિટ ગઈ. ઉનકો કિતના યાદ હૈ દેખીએ. કેસર મંગાવી મેં લગાડ્યું, ક્યાં ક્યાં કેસર મંગવાયા ઓર લગાયા. હજામત કરવા હજામ આવ્યો, તે કહે કે સાહેબ આ આંધણી પર શું લગાડો છો, સૌ કરતાં સિંદૂર મગાવી દાબી દો તો તરત જ આંધણી દબાઈ જશે. અબ યે નહીં આયા, ક્યાં બોલા ઇસને સિંદૂર લગાઓ ઓર અચ્છી હો જાયેગી. સિંદૂર પણ મેં દબાવ્યું, સિંદૂર ભી ઇન્હોને લગા દીયા. ઓફિસમાં અમારી સાથે કામ કરનારામાંના એક ભાઈ કહે ભાઈ હમણાં આંજણીના વાયરા છે તેથી થોડા દાડા રહીને મટશે, અહીંથી રજા લઈ એક દાડો ઓઢી પોઢીને ઘેર સુઈ રહો ને તે કરતાં કંઈ કરવું જ હોય તો એક ટચુકો બતાવું, તમે કોઈ વાંજણી સ્ત્રી જાણતા હો તો રાત પડે તેને ઘર જઈ બારણો ઠોકજો, તે પૂછે કે કોણ તો કહેજો કે એ તો હું આંજણી રાણી આજ મારે ઘેર ને કાલ તારે ઘેર, એમ કહીને ચાલી આવજો, મારા સમ ટચુકો અજમાવવા જેવો છે. ક્યાં બોલા કે અબ તો યે કુછ નયા હી લેકે આવે કે મેરી ઓફિસ જો હૈ ઉસમે એક ઇન્સાન કામ કરતા, ઉસને ક્યાં બોલા કે અભી જો હૈ યે ચલતા હૈ સબકો હો હી રહી હૈ તો આપ કુછ દિન ઘર પે હી રહો છુટિયા લેકે, લેકિન ફિર એક કામ કરો આપકો અચ્છા સા મેં આઈડિયા દેતા હું કે કોઈ વાંજણી સ્ત્રી મતલબ કે જિસકે ઘર પે કોઈ બચ્ચા ના હો એસે ઔરત કે ઘર પે જાઓ ઓર ક્યાં કરને કે લિયે બોલા કે ઉસકા જો દરવાજા ડોર જો વો નોક કરના ઓર પૂછે કે કોણ તો ઉસે ક્યાં બોલના કે હું આંજણી રાણી આજ મારે ઘેર ને કાલે તારે એસા બોલ કે આપકો ચલે જાના, મારા સમ તુજકો અજમાવા જવો છે, મેરી સોગંધ યે આપકો યુઝ કરના હી ચાહીએ. પરાયે ઘર કંઈ કામ વગર રાતે એકલા જવાનું ઠીક ન લાગવાથી મેં ના કહી ત્યારે તેઓએ સાથે આવવા આગ્રહ કર્યો ને તે રાતે મેં ઉપાય પણ અજમાવ્યો, પણ આંજણી તો જેમની તેમ રહી. દૂસરે કે ઘર પે ઇતની રાત કો ઇન્હોને તો જાને સે મનાઈ કર દિયા, તો ઉન્હોને ક્યાં બોલા કે ચલીએ મેં હી આતા હું સાથ મેં, ફિર દોનો સાથ મેં ગયે લેકિન ફિર ભી ક્યાં હુઆ કુછ ભી નહીં હુઆ, જેસી થી વેસી રહી. બીજે દહાડે મારા ઓળખાણવાળા એક શેઠની મિલનો ભૈયો કંઈ કામસર આવ્યો, તેણે કહ્યું જી ઇસમે ક્યાં બડી બાત હે, આઠ દિન એક છોટા કટોરા ભંગ પીના શરૂ કરના, યા કોતી બડી ઠંડી હૈ આપ ઇનકા ગુણ દેખ લો, ડોક્ટર કી દવાઈ મેં ક્યાં પીને કા. ક્યાં બોલા ઉસને કે ઉનકે પહેચાન વાલા જો એક શેઠ થે ઉનકે યહાં સે એક કારીગર આયા થા ભૈયો
मीन्स जो भैया लोग होते हैं वो कारीगर है गया। उसने क्या बोला कि अरे इसमें क्या डरने का, 8 दिन एक छोटा कटोरा भांग पीना शुरू कर दो, अच्छी हो जाएगी। डॉक्टर की दवाई क्या पीने की। तो इन्होंने क्या बोला, मैं कही भैया जी हूँ भांग के बीजों कोई कैफे पदार्थ पीतो न थी। उसने क्या बोला कि मैं कोई भांग या ऐसा कुछ भी नहीं पीता। भैया कहे अरे जी वो तो दवाई के लिए करता हूँ, थोड़ी सी ज़रूर पीना, परंतु ये नहीं सलाह नो में अमल करियो नहीं। उसने क्या बोला कि वो तो आपकी दवाई के लिए कह रहा हूँ, थोड़ी सी ज़रूर पीना, लेकिन उनका उनकी बात भी इन्होंने सुनी नहीं। अब इनकी बात तो नहीं सुनी क्योंकि इन्होंने क्या बोला स्मोकिंग करने के लिए, तो इन्होंने बात नहीं सुनी। मारा वृद्ध मासी पूजानु चंदन घसता था, आ चंदन लगाड़ी जो, मैं तो लगाड़ी जमती वक्त रसोईओ कहे सूट चोपड़ो, मैं सूट पण चोपड़ी, खेप लईने धोबी आव्यो ते कहे लविंग घसीने लगाओ, ते पण लगाव्यो, एटला मारो पिंजवा पिंजारो आव्यो तेणे कह्युं एक बेंदू लावी तेनी सफेदी लगाड़ीने जोयो, जुओ हूँ खरो छू के खोटो, आप मोटा माणसो छो एटले हूँ वधारे कही शकतो नथी, ते उपाय पण अजमाव्यो, કેમ કે દુઃખથી હું કંટાળી ગયો હતો અને કંઈ કરતે આરામ થાય છે એમ જાણી આ પરદુઃખ ભંજન મનુષ્યોની સલાહ અમલમાં એક પછી એક મૂકતો હતો। સબકે આઈડિયાઝ ઇનોને યુઝ કર લીએ। ઘરની દળણાવાળી લોટ લઈને આવી, તે કહે કે શેઠ સાહેબ બધા ઉપાય કર્યા હશે, એક મારો અજમાવો, આંબલીનો કચુકો ઘસીને કચુકાનો ઘસેલો છેડો આંજળી પર વળગાડી દેવો, તે મટતા સુધી ત્યાં ચોટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે। ક્યાં બોલા કે આપને સબકા યુઝ કિયા હવે મેરા ભી કર લો, કે ઇમલી જો આતી વો લગા દો, જબ અચ્છી હોગી તો અપને આપ હી વો નિકલ જાયેગી। આ ઉપાય પછી બીજું કાંઈ લગાડાય નહીં, તેથી તે છેલ્લો અજમાવો ધારી મેં જવાબમાં ઠીક એમ કહ્યું। ઇનોને ક્યાં સોચા કે ઇસકે બાદ કુછ ભી નહીં લગાના, એસા સોચ કે ઉનોને લગાને કા સોચ લિયા। ઓટલે હું ઊભો હતો એટલે ગોળ વેચનાર મારવાડી આવ્યો, તેણે કહ્યું શેઠજી અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપ્પો દે, છરીના પાના પર ગોળ મૂકી તેને તપાવી લગાડી દેવું, ગરીબ માણસનો ઉપાય છે, અમે દાક્તરના પૈસા ભરીએ તો મરી જઈએ। ક્યાં બોલા કે ગોળ વેચનેવાલા મારવાડી આવ્યા, ઉસને બોલા કે જો નાઇફ હોતી હૈ નાઇફ કે ઉપર ગોળ લગાના હૈ ઓર ઉસે ગરમ કરકે વો જો હોતી હૈ વો લગા દેની હૈ, हमारे पास तो इतने सारे पैसे नहीं होते कि डॉक्टर के पास जाए। गोलनो चप्पो ते शेक जेवो ज धारी ते दीधो, परिणाम में दर्द वध्यु। सांजे अमारा गोर कहे गोल एकलो गरम माटे एलची ने घीमा घसी लगाओ तो घीमा सर्वगुण रहेला, हूँ तो दिवेल पीवाने बदले घी ज पीऊँ छू। क्या बोला कि इन्होंने गुड़ लगा लिया, वो जो मारवाड़ी बोल के गया वो बोल के गया और इन्होंने वो भी यूज़ कर लिया और गुड़ भी लगा लिया। उसका रिजल्ट क्या आया कि पेन ज़्यादा होने लगा। शाम को पंडित जी आए महाराज गौर, उन्होंने क्या बोला कि गुड़ जो होता है वो गर्म है तो आपको एक काम करना है कि इलायची और घी दोनों घिस के लगा दो, घी के अंदर सब कुछ है, उसके अंदर सभी पोषण है, मैं तो दिवेल की जगह पे घी पी लेता हूँ। એલચી ને ઘી લગાડાવતો હતો એટલામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા, તે કહે અર મિસ્ટર આઈ શું ગોજું કરી મૂક્યું છે, આપને ઘી ગોરના લવારા કંઈ ખવડાવો છો, એક કાંદો કાપી તેનો રસ લગાડો અને તેનાથી ન મટે તો મને 4 તમાચા મારજો। ક્યાં બોલા ઉનોને ઉનકે જો ફ્રેન્ડ આયા ઉનોને ક્યાં બોલા કે યે ક્યાં લગા રહે હો, એક કામ કરો એક પ્યાઝ કાટો ઓર ઉસકે रस को लगा दो, अगर अच्छा नहीं होता तो मुझे 4 थप्पड़ लगा देना। जेम तेम करी कांदा नी दुर्गंध वेठी, मैं ये पण लगाड़ियो। लो पहले उन्होंने ऐसा सोचा कि वो जो आटे वाली आई थी उसकी लास्ट जो आइडिया था वो लास्ट में यूज़ कर लेते हैं, लेकिन फिर गुड़ वाला आया उसकी बात भी मान ली, फिर महाराज जी आया उसकी भी मान ली और ये भी आ गए पारसी दोस्तार उनकी भी मान ली। જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠી, મેં એ પણ લગાડ્યો। હવે તો આંજણીયાના અંદરના શા હાલ હતા તે ખબર પડે તેમ ન હતું, દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ પર એક નાની ડુંગરી બની રહી હતી,
તે પર છેવટે આંબલીનો કચુકો પણ લગાવી દીધો હતો. દર્દ થયા કરતું તેથી ખબર પડતી કે આ સર્વ ઈલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા નહોતા. વેદનાને લીધે હું સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કહેવું નહીં એવો નિશ્ચય કર્યો. પોતાનું કાર્ય કરી રહ્યા નહોતા. ક્યાં હુઆ કે ઇનોને સબકે આઈડિયાઝ યુઝ કર લીએ, ફિર કોઈ ભી આઈડિયા અચ્છે સે યુઝ નહીં કર રહા થા. ઓર હુઆ યુ કે જો ઉન્હોને દવાઈ લગાઈ થી વો સભી દવાઈ એક કે ઉપર એક એસી દવાઈ હો ગઈ ઓર વો સભી દવાઈ બારી બારી સે અપના કામ કર રહી હે, અંદર ક્યાં હાલ હે વો ભી પતા નહીં ચલ રહા થા. ફિર ઉન્હોને સોચા આપ તો સોતે હી રહેના હે, કોઈ ભી કુછ ભી પૂછે તો બોલના ભી નહીં હે. એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા કોઈ ખબર કાઢવા આવ્યા. તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં, હું તો મને કંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લો, વાત કફ પિત બધું મને તો એનાથી હઠે છે. જો બદામ હોય તો થોડી નાખું, નહીં તો ઘી ખાંડને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુખે કે સળેખમ થાય, પણ મારો તો એક પેટ ઈલાજ છે. પેટમાં દુખે તો પણ તે દહાડે નહીં પણ બીજે દહાડે એ ઉપાય કરવો, તે દુખાવાથી થયેલી અશક્તિ માટે. કોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાયનું વાસ્તવિક પણ મારા મનમાં ઉતર્યું. વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે, માટે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને ઘણા દિવસ ચાલુ રાખ્યા, પણ આંજણી તો કશાની ગાંઠે નહીં. અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો, તેમણે આસિસ્ટન્ટ પાસે દવાઓનો ડુંગર સાફ કરાવ્યો. એક કલાકે અંદરની આંજણી દેખાય તે પર ડાક્ટરે નસ્તર મૂક્યું, મને આરામ થયો. મારા હિતે છોએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી, તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું. ક્યાં હુઆ કે ઉનકે દૂર કે જો ફોય હે વો આયે, ઉન્હોને બોલા કે મુજે તો ચાહે કુછ ભી હો, ચાહે કોઈ ભી બીમારી હો, મેં સિર્ફ એક હી યુઝ કરતી હું. ક્યાં કે શીરા, શીરા હી બના કે ખા લેતી હું, ઉસે મુજે બહોત હી આરામ મિલ જાતા હૈ. તો ઇન્હોને વો ભી યુઝ કિયા, ઓર વૈસે ભી શીરા કિસકો અચ્છા નહીં લગતા, તો ઇન્હોને વો હર રોજ ખાના શરૂ કર દિયા. ફિર લાસ્ટ મેં બહોત થક ગયે, ઉસકે બાદ ડોક્ટર કે પાસ ગયે, ડોક્ટર ને આસિસ્ટન્ટ કો બુલાયા ઓર યે જો દવાઈ કા માઉન્ટેન ખડા કિયા થા વો સાફ કરવાયા. ઉસકે બાદ એક કલાક કે બાદ દિખા કે યે આંજણી હે, ફિર ડોક્ટર ને ઉસે અચ્છા કિયા ઓર ઇન્હોને ક્યાં બોલા કે યે સબ જો થે મેરે રિલેટિવ્સ ઉન સબકો શુક્રિયા. કિસને સે યે લિયા હે, હાસ્ય મંદિર. હાર્ડ વર્ડ્સ દેખ લેતે હૈ, સિમિલર વર્ડ્સ. આંજણી, આંખની પાપડના મૂળ આગળ થતી ફોડલી. કોડી, એક જૂનું ચલણ. જવ, એક ધાન્ય. મુનિમ, પેઢીનો મુખ્ય હિસાબનીશ. ટૂચકો, પ્રયોગ અખતરો. પૂળો મૂકવો, બાળી નાખવું, વ્યર્થ થવું. યાકુતી, ભાંગના ઘીમાં મસાલા ભેળવી તૈયાર કરેલું માદક દ્રવ્ય. ઓપોઝિટ વર્ડ્સ દેખ લેતે, ભોળું, કપટી. સ્વાર્થ, નિસ્વાર્થ. કાળજી, નિષ્કાળજી. તળપદા શબ્દો, એ વર્ડ્સ એસે આતે કે જો ગાંવ મેં યા ફિર બહોત પુરાને વર્ડ્સ હૈ યે બોલતે, કોઈ વર્ડ્સ હમે ભી નહીં પતા હોતા. જૈસે કે ભંગ, ભાંગ. બેદું, ઈંડું. દાડો, દહાડો. દિવસ, વિલાયત. વિદેશ, અંગ્રેજી. અંગ્રેજી. સળેખમ, શરદી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. આંબલી વૃક્ષનું બીજ, કચુકો. વાઢકાપ કરવાનું હથિયાર, નસ્તર. રૂ પીંજવાનું કામ કરનાર, પિંજારો. અંતિમ ઉપાય કે ઈલાજ, રામબાણ. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી, વિધવા. યહાં પે અમારા ચેપ્ટર 2 ફિનિશ હુઆ.